ઉસ્માનપુરા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં કોવિડને કારણે બે વર્ષ બાદ સંકલન સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં અમદાવાદની તમામ બેઠકોના ધારાસભ્યો હાજર રહ્યા હતા। સાંસદ અને ધારાસભ્યોએ સંકલનમાં ટ્રાફિક દબાણો અને વરસાદી પાણીના નિકાલ અંગે રજૂઆત કરી હતી। ભાજપના એલિસ બ્રિજ ધારાસભ્ય અમિત શાહે સંકલન સમિતિમાં એએમસીની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। દબાણો દૂર કરવામાં એએમસીના અધિકારીઓ નિષ્ફળ કામગીરી હોવાની ટકોર કરી છે। ઈમાનદાર અધિકારીની નિમણૂક કરવા કરી રજૂઆત પણ કરી છે। અમિત શાહે જણાવ્યું કે સરકારી જમીન પર થયેલા દબાણો 25 વર્ષોથી એએમસી ખાલી કરાવી શકી નથી। ટ્રાફિક જામ, સ્વચ્છતા, ગેરકાયદેસર બાંધકામો અને જે પ્રકારે ત્યાં આગળ વરસાદી પાણી ભરાઈ જાય, આ અમારા એરિયાની મુખ્ય સમસ્યા છે। આ સમસ્યાને લઈને આજે કમિશનર સાથેની ધારાસભ્ય સંકલન બેઠકમાં જે મેં રજૂઆત કરી, આ રજૂઆતમાં નવા વિસ્તારમાં જે ડેવલપ થઈ રહ્યું છે એપલવુડ સાઈડ, ત્યાં નવી વરસાદી પાણીની આખી નવી લાઈન નાખે, જે લાઈન નખાઈ છે એની અંદર પ્રોપર સ્વચ્છતા થાય, જે પ્રકારે સાબરમતી નદીના કિનારે વોટર બોડી કન્ઝર્વેશન ગાઈડલાઇન મુજબ ત્યાં જે ગેરકાયદેસર બાંધકામો સતત રાફડાની જેમ વધી રહ્યા છે, એના ઉપર જવાબદારી સુનિશ્ચિત થઈને કામો થાય। જે રીતે અમારા રેલવે ટ્રેક ઉપર એક અંડરપાસ બન્યો, જેની ડિઝાઇન મારા માનવા મુજબ, પબ્લિકના માનવા મુજબ ફોલ્ટી હોવાના કારણે ત્યાં ટ્રાફિક જામના 2-2-4 કલાકના દ્રશ્યો સર્જાય છે। નવા જે કંઈ બ્રિજ બને છે એમાં પણ કોઈ ડિઝાઇનની અંદર આ પ્રકારે 3-4 રસ્તા ભેગા થતા હોય અને ટ્રાફિક થતું હોય તો એ તાત્કાલિક પહેલાં સ્વરૂપે જવું પણ, એ કન્સ્ટ્રક્શન 2 વર્ષ થાય એ દરમિયાન આ રહાયશી પાતળો વિસ્તાર છે, પાતળો રસ્તો છે, તો ત્યાં આગળ ટ્રાફિક જામ ન થાય એના ઉપર બી કામ કરવાની આવશ્યકતા છે। જે પ્રકારે લોકોને પ્રાઉડ થાય એ પ્રકારે સ્વચ્છતા આપણને રિવરફ્રન્ટ ઉપર જોવા મળે, સીજી રોડ ઉપર જોવા મળે છે, તો આ જ ક્વોલિટીની ફૂટપાથો અને આ જ ક્વોલિટીના સ્વચ્છતા એ આ વિસ્તારોની અંદર પણ હોવી જોઈએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિની મિટિંગ, અમારા ધારાસભ્ય અને એમપી બંને માટેની આ મિટિંગ 2 વર્ષ પછી આજે કમિશનર તરફથી બોલાવવામાં આવી હતી અને અવારનવાર મારી રજૂઆત હતી કે ભાઈ તમે આ મિટિંગ બોલાવો જેથી કરીને અમદાવાદ શહેરના અંદર અને અમદાવાદ શહેરને લગતા જે પ્રશ્ન છે તેની ચર્ચા થઈ શકે। આજે ખાસ કરીને જ્યારે કમિશનરશ્રીએ આ મિટિંગ બોલાવી ત્યારે મારા અગાઉથી મેં પ્રશ્ન આપેલા હતા તેના જવાબ પણ મને મળી ગયા અને એ જવાબના અનુસંધાનમાં મેં ઘણા બીજા પ્રશ્ન હતા એ પણ મેં આજે ખાસ કરીને આજે મેં કમિશનરશ્રીને રજૂઆત મારી હતી કે આરટીઆઈના નામે જે એક મોટો વેપલો ચાલી રહ્યો છે એમાં જે વ્યક્તિ નાનો મકાન બનાવતો હોય, કોઈ રિપેરિંગ કરતો હોય પોતાનું મકાન, ત્યાં આરટીઆઈ કરવાવાળા પહોંચી જાય છે અને તેમના પાસે પૈસાની માંગણી કરતા હોય છે। તેમાં મોટા પ્રમાણમાં જે પ્રમાણે મધ્ય ઝોન અને આખા અમદાવાદ શહેરના અંદર, દક્ષિણ ઝોન હોય કે બીજા ઝોનોના અંદર પણ આ જ પ્રમાણે આરટીઆઈ કરીને લોકોને હેરાન કરવાના ઘણા કિસ્સા બનતા હોય છે।